नमस्कार विद्यार्थी मित्रों, धोरण पांचना गणितમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 5મું. ચેપ્ટર 5માં શું છે તો કે ચેપ્ટરનું નામ છે તે સરખું દેખાય છે, એટલે કે તે સરખું દેખાય છે. અલગ અલગ વસ્તુને એવી રીતે વાળે છે, દર્પણનો ઉપયોગ કરે છે, દોરે છે, ફેરવે છે અને તેનાથી અલગ દેખાય કે સરખું તેની સરખામણી કરતું છે. તો આપણે જોઈએ આ ચેપ્ટરમાં શું કહેવા માંગે છે. આ ચેપ્ટરમાં પહેલો તો છે એક પ્રવૃત્તિ આપેલી છે, ચાલો રંગના એક ટીપાથી પેટર્ન બનાવીએ. મેં એક રંગનું એક ટીપું એક કાગળ પર નાખ્યું. શું કહે છે એક બાળક, કહે છે કે મેં એક રંગનું એક ટીપું કાગળ પર એક ટીપાની મદદથી પેટર્ન બનાવી. જો મેં આ પેટર્ન રંગના એક ટીપાથી બનાવી, તમે પણ બનાવી શકો છો. કેવી રીતે? તો કે કાગળ છે એમાં એક સહીનું ટીપું નાખી કાગળને બેવડું વાળ્યું અને પછી કાગળને ખોલ્યું એટલે સહી જે હતી તે શું થઈ? તો કે પ્રસરી જાય છે આખાઈમાં અને એક અલગ પ્રકારની ડિઝાઇન બને છે. તો પહેલાં આવી ડિઝાઇન બની, બે વખત વાળ્યું એટલે પછી પાછું બીજી વાર વાળ્યું એટલે કે ચાર વાર, એટલે કે પાછું કાગળને અહીંયાથી આમ વાળે અને પછી ત્યાંથી આમ વાળે એટલે આવી ડિઝાઇન બને છે. તો વિદ્યાર્થીઓ એ જાતે કરી શકે કે પેટર્ન કેમ બનાવી, તો હવે એની રીત આપેલી છે. તમારી પેટર્ન બનાવો, કાગળનો એક ટુકડો લેવાનો, તેનો અડધી ગળી વાળો, ગળીને ખોલો અને વચ્ચેની રેખા પર એક રંગનું ટીપું મૂકો જ્યાં એ મૂકેલું છે તે રીતે. હવે બે વાર વાળો અને કાગળને દબાવો જેથી રંગ ફેલાઈ જાય. જે આ રીતે એટલે રંગ ફેલાઈ જાય ત્યાર પછી શું કીધું છે કે તેને ખોલો અને જુઓ, એક સુંદર પેટર્ન તૈયાર થઈ ગઈ છે. તમે આ પેટર્નને કોઈ રીતે કાપી શકો કે જેથી દર્પણમાં આખું ચિત્ર બને અને બે ટુકડા બરાબર થઈ જાય. તમે કેવી રીતે કરી શકશો? તો કે સરખે સરખા જેમ કાગળને ગળી વળી હતી એમ અડધો કાગળ કાપી નાખે અને બાકીનું અડધું ચિત્ર છે એ અરીસાની બાજુમાં રાખે, તો અરીસામાં દર્પણમાં આખું ચિત્ર બની જશે. એ વિદ્યાર્થીઓને અગાઉના ધોરણમાં પણ આ પ્રવૃત્તિઓ આવી ગઈ છે. ત્યાર પછી આપણે જોઈએ કે આ પેટર્ન જુઓ. હવે શું કહે છે કે આ પેટર્ન જુઓ, આ પેટર્ન જોવાનું કહે છે. તો તમને આમાં કંઈ ફેર દેખાય છે? તો કે જે અહીંયાથી આ તૂટક રેખા દોરેલી છે ત્યાંથી આ બાજુનો ભાગને આ બાજુ ઉપર વાળી દીધો એટલે કેવું બન્યું છે? આ બાજુ જેવી પેટર્ન બની છે. તૂટક રેખા આ આકારની બે અડધા ભાગ વચ્ચે છે, એટલે કે બે અડધા ભાગ છે તે દર્શાવે છે. પરંતુ તમે તેને તૂટક રેખાથી વાળો તો ડાબી બાજુનો ભાગ કેવો થશે? તો કે ડાબી બાજુનો ભાગ અડધો જમણી બાજુના અડધા ભાગને પૂરેપૂરો નહીં ઢાંકે. આથી બે અડધા ભાગ એવા નથી કે દર્પણમાં સામે રાખવાથી ચિત્ર પૂરું બને. એટલે કે જો અહીંયા છે આ ચિત્રમાં આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ અલગ અલગ બતાવેલા છે, એટલે આપણે આ બાજુનો ભાગને આપણે જમણી બાજુ ઉપર રાખીશું તો આવું ચિત્ર દેખાશે. એટલે કેવું? તો કે આના જેવું ચિત્ર, આ બાજુ જે ઊંચું છે આ બાજુ તેવું નહીં દેખાય, પણ અહીંયા એક બાજુ ભાગ ઊંચું આવશે અને નીચેની તરફ એક ભાગ ઊંચું આવશે, તો ચિત્ર પૂર્ણ થશે નહીં. એટલે એને કાપવાથી, દર્પણ પાસે રાખવાથી તે ચિત્ર પૂર્ણ થશે નહીં. એટલે કે આપણે અડધો ભાગ, તેનો બે ભાગ સરખા છે તેવું કહી ના શકીએ. હવે બીજો આકાર જુઓ. હવે બીજો આકાર બતાવે છે કે જો તમે તેને તૂટક રેખાથી વાળો તો જમણો અડધો ભાગ ડાબા અડધા ભાગથી પૂરેપૂરો ઢાંકશે, જેથી આ બે અડધા ભાગને દર્પણ સામે રાખતા પૂરું ચિત્ર બનશે. જો અહીંયા એક ચિત્ર બનાવેલું છે, એક ત્રિકોણની ચારે બાજુ એટલે ત્રણેય બાજુ વર્તુળ કર્યા છે, નીચેના બે પીળા રંગના, ઉપર એક છે જાંબલી રંગનું. હવે આ તૂટક રેખા દેખાય ત્યાંથી અડધો ત્રિકોણને વાળેલો છે, તો અડધું ચિત્ર દેખાય છે. તો આપણે અહીંયાથી તૂટક રેખાને બાકીનો ભાગ ચેકી નાખીએ તો પણ આવું ચિત્ર દેખાય. તો હવે આપણે આ અડધા ભાગને દર્પણની બાજુમાં રાખીએ તો દર્પણમાં આ સામે આ જેવો ભાગ છે એવો સામે દર્પણમાં દેખાશે, એટલે કેવું ચિત્ર થશે? આપણું મૂળ ચિત્ર હતું તે પૂર્ણ થઈ જશે. એટલે આ ચિત્રના બંને ભાગ સરખા બને છે. હવે તમે આ ચિત્રો એવી રીતે વિચારો. હવે આ બેગ છે એને આપણે વચ્ચેથી તૂટક રેખા જ્યાં આપેલી છે
तो वच्चे थी तूटक रेखा करे तो तेमा पण अर्धो भाग अरीसा में राखे तो सामेनो भाग अर्ध दिशा में देखाशे, तो कि हाँ देखाशे। हवे आ स्टार में पण एवुं थशे, तो कि हाँ एवुं थशे। हवे आपणे नीचे प्रवृत्ति छे तेमा आपणे जोवानुं के तूटक रेखा बनावेली छे तो तेनो अर्धो भाग अरीसा में राखवाथी चित्र पूरू बनशे के नहीं, अने जो चित्र पूरू बने तो तेमा आपणे राइट करशुं अथवा कई निशानी करशुं, नहीं बने तेवा नहीं करिए। बराबर, तो आपणे पहलेथी जोईए तो पहलू चित्र छे एमां आ रीते अहींया तूटक रेखा बनावेली छे, अने जो अहींया ऊपर आ बाजूना भागमां रंग भर्यो छे, नीचे आ बाजूना भागमां। हवे आपणे बे कटका करी नाखीए तो दर्पणમાં આ ભાગ રાખીએ તો દર્પણમાં અહીંયા રંગ આપેલો છે તે આ બાજુ જ આવશે, આ બાજુ ઊંધો રંગ આવશે નહીં, એટલે આમાં શું આવશે, આમાં ચોકડી આવશે। બરાબર, હવે બીજો ચિત્ર જોઈએ કે બીજા ચિત્રમાં શું કીધું છે, આ બાજુ ગળીવાળી છે, હવે આ બાજુ ગળીવાળેલી છે, વચ્ચે ત્રુટક રેખા છે, તો વચ્ચે ત્રુટક રેખાથી આ ભાગ અરીસામાં રાખશું તો પાછળનો ભાગ દેખાશે નહીં, એટલે બીજામાં પણ શું આવશે, ચોકડી। હવે ત્રીજું ચિત્ર જોઈએ, પાંદડાનું ચિત્ર છે, એમાં વચ્ચે ત્રુટક રેખા કરેલી છે પણ એક બાજુનો ભાગ કેવો દેખાય, સાંકડો, અને બીજી બાજુનો ભાગ કેવો દેખાય, પોળો દેખાય છે, એટલે તેમાં આપણે અરીસાની બાજુમાં રાખશું તો કાં તો બે પોળા ભાગ દેખાય કાં તો સાંકડો, એટલે જે પાંદડું મૂળ છે તેનું ચિત્ર થશે નહીં, એટલે આમાં પણ આપણે ચોકડી કરીશું। ચોથા ચિત્રમાં જોઈએ કે ચોથા ચિત્રમાં હવે અડધો ભાગ કર્યો તો આ બાજુ વાદળી રંગ પૂરેલો છે, આ બાજુ નથી, તો આપણે વાદળી રંગવાળો ભાગ અરીસામાં રાખીએ તો બે બાજુ વાદળી રંગ થશે, અને ભાગ રંગ પૂરેલ વગરનો રાખીએ તો બે રંગ પૂર્યા વગરનો આવે, તો આપણું મૂળ ચિત્ર થશે નહીં, એટલે આમાં પણ આપણે ચોકડી રાખી દેવાની, ચોકડી મારી દેવાની। હવે પાંચમું ચિત્ર જોઈએ કે પાંચમા ચિત્રમાં એકદમ બંને ભાગ સરખા દેખાય છે, વચ્ચે ત્રુટક રેખા દોરેલી છે, તે ત્રુટક રેખાથી આપણે અડધો ભાગ આમ વાળીએ અથવા અરીસામાં રાખીએ તો આના જેવું જ દેખાશે, એટલે ચિત્ર કેવું થશે, પૂર્ણ બનશે, એટલે આમાં શું આવશે, રાઈટની નિશાની આવશે। ત્યાર પછી છઠ્ઠું ચિત્ર જોઈએ કે પતંગિયાનું ચિત્ર આપેલું છે, તેમાં એકદમ વચ્ચેથી ત્રુટક રેખા બનાવેલી છે, હવે ત્રુટક રેખાનો આ બાજુનો ભાગ સરખો છે ને આ બાજુનો બે ભાગ કેવા દેખાય, સરખા, હવે એક બાજુનો ભાગ અરીસાની બાજુમાં રાખીએ તો બાકીનો પાછળનો ભાગ અરીસામાં દેખાશે, એટલે ચિત્ર પૂર્ણ થશે, એટલે આ પતંગિયામાં પણ શું આવશે, રાઈટની નિશાની આવશે। ત્યાર પછી સાતમું ચિત્ર દેખાય તમને, અહીંયા સાતમા ચિત્રમાં પણ એકદમ એક્ઝેક્ટ વચ્ચે ત્રુટક રેખા દોરેલી છે, તો તેને બંને ભાગ કેવા છે, સરખા, એટલે આ બાજુનો ભાગ આપણે દર્પણમાં દેખાડીએ તો પાછળનો ભાગ પણ દેખાશે દર્પણમાં, એટલે આખું ચિત્ર પૂર્ણ થશે, તો કે હા, એટલે આમાં પણ આપણે રાઈટની નિશાની કરવાની। બરાબર, ત્યાર પછી આઠમું ચિત્ર છે, આ આઠમું ચિત્ર જોઈએ કે આઠમા ચિત્રમાં આ ઉપર અને નીચે બંને ભાગ સરખા છે, એટલે આમાં પણ આપણે ઉપરનો ભાગ અરીસામાં રાખીએ તો નીચેનો ભાગ દેખાશે, એટલે આમાં પણ રાઈટ આવશે। હવે નવમા ચિત્રમાં ફરીથી પતંગિયું આવેલું છે પણ ત્રુટક રેખા બદલાઈ ગઈ છે, કેવી રીતના, તો કે આડી કરેલી છે, તો આમાં ઉપરનો ભાગ નીચેનો ભાગ સરખા થતા નથી, એટલે આમાં શું આવશે, ચોકડી આવશે। હવે આ દસમા ચિત્રમાં જોવાનું છે કે રંગ પૂરેલા ચાર ડબ્બા જેવું દેખાય છે પણ ઉપર આ બાજુ ગુલાબી છે નીચે લીલો છે, અરીસામાં ઉપરનો ભાગ રાખીએ તો જે ઉપર હોય એ જ નીચે આવે અને આ બાજુ હોય તે આ બાજુ આવે, એટલે આ ચિત્રમાં પણ ચોકડી આવશે। અગિયારમા ચિત્રમાં જોઈએ કે આ રીતે સિગ્નલ આપેલો છે વાહનનો, કે સિગ્નલ છે નો સિગ્નલનો સંકેત આપેલો છે, તો તેમાં વચ્ચે ત્રુટક રેખા કરેલી છે, એટલે આ ઉપરનો ભાગ ક્યાં આવે, તો કે અહીંયા સામે આવે, એટલા માટે અરીસામાં આ ચિત્ર પૂરું થશે નહીં, એટલે આપણે આમાં શું કરશું, ચોકડી મારશું। ત્યાર પછી બારમું ચિત્ર છે કે બારમા ચિત્રમાં આપણે ત્રુટક રેખાથી બંને ભાગ સરખા, ઉપરનો ભાગ છે આખો જાંબલી રંગનો છે, નીચે છે એમાં પોપટી રંગ આવે છે, એટલે બે ભાગ સરખા થશે નહીં, અરીસામાં બંને આખું ચિત્ર પૂર્ણ થશે નહીં, એટલે એમાં ચોકડી આવશે। ત્યાર પછી માછલી આપેલી છે, એમાં વચ્ચોવચ ત્રુટક રેખા બનાવેલી છે, તો આ ઉપર અને નીચે બંને ભાગ સરખો છે, એટલે આમાં શું આવશે, રાઈટ આવશે। ચૌદમા ચિત્રમાં પણ માછલી છે પણ કેવી રીતના ત્રુટક રેખા છે ઊભી, તો આગળનો ભાગ છે એ અરીસામાં રાખીએ તો પાછળનો ભાગ દેખાય ન દેખાય, તો આમાં ચોકડી આવશે। ત્યાર પછી પંદરમું ચિત્ર છે, પંદરમા ચિત્રમાં એક્ઝેક્ટ વચ્ચે ત્રુટક રેખા કરેલી હોવાથી બંને ભાગ સરખા દેખાય છે, એટલા માટે કે
आ एक भाग आप अरीसा में राखी तो बाकी भाग देखाशे एटले चित्र पूर्ण थशे। तो आप चित्र में राइटनी निशानी करवानी। आप आ बधा उदाहरण जोया आ विद्यार्थियों खास जोई अने पूरवाना रहेशे। त्यार पछी दर्पणनी रमत। हवे आपणे दर्पणनो उपयोग कर्यो। हवे दर्पणनी रमत आपेली छे कि अहीं कूतरानुं एक चित्र छे। जो तमे जो एक दर्पणने तूटक रेखा पर मूको तो रेखानी जमणी तरफनो कूतरानो भाग दर्पण पाछळ ढंकाई जशे अने बाकीनुं चित्र दर्पणमां ए जेवुं देखाशे। तो अहींया जो तूटक रेखा बनावेली छे। तो हवे आ तूटक रेखानी उपर अरीसो राखवामां आवे तो आ पाछळनो भाग ढंकाई जाय ने आगळनो भाग केवो छे જે છે તેવો જ અરીસામાં દેખાય એટલે કેવું ચિત્ર બનશે? આવું ચિત્ર બનશે। દર્પણમાં કેવું ચિત્ર દેખાશે? તો આ રીતે આપણે ચિત્ર દર્પણમાં દેખાશે એવું કીધેલું છે। બીજી આપણે જોઈએ કે સફેદ ખાનામાં દર્શાવેલી આકૃતિ જુઓ। તમે કઈ ત્રુટક રેખા પર દર્પણ રાખશો જેથી બીમાં દર્શાવેલ આકાર દેખાશે? એ પણ જણાવો કે દર્પણ ત્રુટક રેખા પર રાખશો તો ચિત્રનો કયો ભાગ દર્પણ નીચે ઢંકાશે? તો આપણે જોઈએ કે ઊભી ત્રુટક રેખા છે અને આડી છે। તો આપણે આ આડી ત્રુટક રેખામાં અરીસો રાખી, અહીંયાથી આડી ત્રુટક રેખામાં અરીસો રાખીએ તો ઉપરનો ભાગ દેખાશે। કયો ભાગ દેખાશે? તો કે ઉપરનો ભાગ દેખાશે એટલે આ બાજુનો ભાગ ઢંકાઈ જશે, આ એટલો ભાગ દેખાશે અને નીચેનો થોડો કેવો ભાગ દેખાશે, બરાબર? તો આપણે આડી ત્રુટક રેખા પર અરીસો નહીં રાખીએ, ઊભી ત્રુટક રેખા પર આપણે દર્પણ રાખીએ જેથી આ બાજુનો ભાગ અરીસામાં દેખાય તો આના જેવો બી જેવો બને અને પાછળનો ભાગ ઢંકાઈ જશે। એટલે કી ત્રુટક રેખા પર રાખશું? તો કે ઊભી ત્રુટક રેખા પર રાખશું જેથી બીમાં દોરેલા ચિત્ર જેવો ભાગ દેખાશે। ત્યાર પછી તો કે હવે સફેદ ખાનામાં એવી રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા તેની નીચે પછીનું ચિત્ર દેખાય। હવે આપણે આમાં તૂટક રેખા દોરવાની છે કે આના જેવું ચિત્ર દેખાય તે માટે। તો આપણે ક્યાં રાખશું તૂટક રેખા? દોરશું કેવી રીતના? તો કે આપણે તૂટક રેખા આ રીતે ઊભી દોરશું જેથી કરીને આ રીતે વિદ્યાર્થીઓએ ઊભી તૂટક રેખા દોરવી એટલે આ બાજુનો ભાગ દેખાય અરીસામાં એટલે પાછળનો ભાગ ઢંકાઈ જાય અને આ સી છે એમાં દોરેલું ચિત્ર દર્પણમાં એવું બને છે। હવે આમાં કેમ કરશું? તો કે આપણે અહીંયા આ રીતે આમ આડી તૂટક રેખા અહીંયા ડોક પાસેથી દોરવાની એટલે ઉપરનો ભાગ છે અરીસામાં દેખાય, આ પાછળનો ભાગ બધો અરીસામાં ઢંકાઈ જાય। હવે આપણે આ બાજુ જોવાનું છે કે આ કૂતરામાં અહીંયા કેવી રીતે રાખેલી હશે। તો આમાં તૂટક રેખા ક્યાં દોરવાની રહેશે? તો અહીંયા તૂટક રેખા આપણે આ રીતે દોરશું જેથી ઉપરનો ભાગ છે તે અહીંયા દેખાશે અને નીચેનો ભાગ ઉપર છે ઓરિસ્સામાં દેખાશે, નીચેનો ભાગ ઢંકાઈ જશે એટલે ઈ જેવું ચિત્ર બનશે, બરાબર? આ ઈ જેવું ચિત્ર બનશે। ત્યાર પછી તો કે આમાં કેવી રીતે રાખશું આપણે? તો આમાં આપણે આ રીતે આમ ઊભી ત્રુટક રેખા બનાવશું જેથી કરીને અથવા આમ ત્રાંસી બનાવીએ તો પણ ચાલે, આમાં ત્રાંસી નહીં બને, તમારે ત્રાંસી બનાવવાની એટલે આ ભાગ છે અરીસામાં દેખાય, પાછળનો ભાગ ઢંકાય અને આ એફ જેવું ચિત્ર બનશે। હવે બીજું આપણે વસ્તુ છે કે વેકીએ લાલ અને સફેદ આકાર બનાવ્યા, સફેદ ખાનામાં એવી લીટી દોરો કે જેના પર દર્પણ રાખતા બાજુનો આકાર દેખાય। પ્રથમ ખાનામાં કેવી રીતે રેખા દોરી છે તે જુઓ અને તેને દર્પણમાં જોતા બાજુમાં ચિત્ર દર્શાવેલું છે। હવે એક ઉદાહરણ આપેલું છે આ સફેદ ખાનાનું, તો અહીંયા ત્રુટક રેખા દોરી જેનાથી અરીસામાં આવું ચિત્ર દેખાય છે। તો હવે આપણે બીજા દોરવાના છે કે આ છે એમાં આપણે ક્યાં ત્રુટક રેખા દોરશું તો આવું ચિત્ર દેખાશે? તો આપણે અહીંયા કયું ચિત્ર? તો કે વચ્ચોવચ એકદમ ઊભી ત્રુટક રેખા દોરવાની વિદ્યાર્થીઓએ, મારે આમાં દોરાશે નહીં। તો આ બાજુનો ભાગ અરીસામાં દેખાય જેથી આ પાછળનો ભાગ ઢંકાઈ જાય એટલે આવું ચિત્ર બનશે। ત્યાર પછી આમાં આપણે જોઈએ તો કયું જોશે? તો કે ઊભે ઊભી સીધે સીધી ત્રુટક રેખા બનાવવાની રહેશે એટલે આ ભાગ અરીસામાં રાખશું તો આપણે આવું ચિત્ર અરીસામાં દેખાશે, પાછળનો ભાગ ઢંકાઈ જશે। હવે આમાં આપણે ત્રુટક રેખા ક્યાં દોરશું? તો ત્રુટક રેખા આપણે અહીંયાથી એકદમ ત્રાસી આ રીતે દોરવાની જેથી આ ભાગ ઢંકાઈ જાય અને આ ભાગ
यरिशामां आ रीतनुं દેખાશે। ત્યાર પછીનું પ્રવૃત્તિમાં આપણે અહીંયાથી આમ ત્રાંસી એટલે કે આ રીતે દોરવાની, અહીંયાથી લઈ અને આ રીતે, તો આગળનો ભાગ છે અરીસામાં આવો દેખાશે અને આ પાછળનો ભાગ ઢંકાઈ જશે। હવે અડધો આંટો ફેરવો। હવે ચિત્ર દર્પણમાં રાખવાની વાત પૂરી થઈ, ત્યાર પછી અડધો આંટો ફેરવો એટલે કે અડધો એટલે કેટલું, એક દુત્યાંશ અપૂર્ણાંકમાં કહીએ તો, અને આપણે અંશમાપમાં કહીએ તો કે 50, અડધું કહીએ તો કેટલું થશે, તો 180 અંશ, 180 અંશના ખૂણે ચિત્રને ફેરવવાનું અથવા એક દુત્યાંશ રીતે ભાગમાં ફેરવવાનું। તો એક રાજા હતો, રાજા ખૂબ પરેશાન હતો કારણ કે કોઈ ચોર તેની તિજોરીમાંથી કિંમતી ઝવેરી વસ્તુઓ ચોરી જતો હતો। ઝવેરાત ચોરી જતો, રાજાની તિજોરી દેખાવમાં આના જેવી લાગતી હતી। હવે આમાં તિજોરી બંધ છે કે ખુલ્લી તે રાજાને ખબર રહેતી નહીં, તેનાથી ખુલ્લી રહી જતી તો ચોર ચોરી જતો। તિજોરીનો હાથો અડધો ફેરવવાથી તિજોરી ખુલતી જતી હતી, હાથાને ફરીથી અડધો ફેરવવાથી તિજોરી બંધ થઈ જતી હતી। રાજા ઘણીવાર તિજોરીને બંધ સમજી ખુલ્લી રાખી જતો અને તેના કારણે અનુમાન કરી શકો છો કે આ તિજોરી છે અને આપણે આ ખુલ્લી છે, આ બાજુના ચિત્રમાં, આ બાજુના ચિત્રમાં બંધ, કાંઈ ફેર દેખાતો નથી, બરાબર। તો હવે શું થાય છે કે એક દિવસ રાજાની હોશિયાર પુત્રીએ એક યુક્તિ સમજાવી, તે જે તેને ખૂબ ગમી। હવે રાજા ક્યારેય મૂંઝાતો નથી। કઈ યુક્તિ બતાવી? તમે અનુમાન કરી શકો કે યુક્તિ સી હતી। આપણે ચિત્રમાં જોઈએ કે આ ટપકાવાળો કે ઉપર જે છે એમાં ખુલ્લી હોય ત્યારે ઉપર ટપકું આવે અને બંધ હોય ત્યારે ટપકું નીચે આવે છે, બરાબર। રાજાની પુત્રીએ તિજોરીના હાથા પર પીળા રંગની ધાર પર એક ટપકું કરવા કહ્યું। રાજા પાસે અલગ અલગ ઘણી તિજોરીઓ હતી, તપાસ કરો કે ક્યાં હાથાને અડધો ફેરવવાથી રાજાએ એ જ રીતે ભૂલ કરી શકે છે। તો આપણે આમાં જોઈએ કે કેને આપણે અડધું ફેરવીએ તો એમાં ભૂલ થાય છે। તો આ ચિત્ર છે, તો આ તિજોરી આવશે, બીજી, એક તો પહેલી તિજોરી આવશે કેને આપણે અડધું ફેરવીએ તો અહીંયા જેવું છે એવું નીચે આવશે, પછી તો કે બીજી તિજોરી આવશે એમાં આપણે અડધું ફેરવીએ તો એના જેવું બીજું નીચે આવશે, પછી આ તિજોરીને ફેરવવાથી એના જેવું જ દેખાશે એટલે કે આ ભાગ નીચે રાખીએ તો તેના જેવું જ ઉપર દેખાશે, પછી આ ચિત્રમાં પણ એમ જ થશે કે આપણે અડધું ફેરવીએ અહીંથી એટલું તો આ ચિત્ર જેવું જ થશે। એટલે આ બધી તિજોરીમાં એવું કન્ફ્યુઝન છે, આમાંથી દરેક પ્રશ્ન ઉકેલવા તમે શું કરશો તો અડધું આંટો ફેરવવાથી એમનું એમ રહે છે, બધી તિજોરીઓ એવું જ રહે છે, તો બધામાં આપણે ટપકું કરીએ કે કોઈ નિશાન કરીએ જેથી કરીને રાજાને ખબર પડી જાય। હવે અનુમાન કરો કે નીચે આપેલા આકારોમાંથી કોને અડધો આંટો ફેરવવાથી એનું એ જ રહે છે, અનુમાન કરવાનું છે ખાલી।